नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, आज अपने धोरण 5 एमा इंग्लिश ग्रामर एमा सीखीशू। धोरण 5 इंग्लिश ग्रामर એ શીખીશું। એમાં આપણે આગળના પીરિયડમાં લેસન નંબર 1, 2, 3, 4 સુધી ચલાવી તો હવે લેસન નંબર ફાઇવ છે। એમાં છે નામ છે એનું ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, પ્રેઝન્ટનો મતલબ વર્તમાન, કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ અને ટેન્સ એટલે કાળ, એટલે કે ચાલુ વર્તમાન કાળ કે બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય, ચાલુ ક્રિયા મતલબ હાલની તારીખમાં અત્યારે જે ક્રિયા કરતા હોય, જે થઈ રહી હોય એના વિશેની વાત કરવી હોય ને તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ। ધારો કે એમાં સીધી વાત છે કે હું સફરજન ખાઈ રહી છું કે ખાઈ રહ્યો છું, મતલબ ચાલુ ક્રિયા છે, સફરજન ખાવાની ક્રિયા ચાલુ છે, એના માટે વપરાશે કે આઈ એમ ઇટિંગ। ચાલુ ક્રિયા હોય એના માટે આઈએનજી આવશે, ચાલુ ક્રિયા હોય, ઈટ એટલે ખાવું અને આઈએનજી એટલે કે ઇટિંગ એટલે ઇટિંગ મતલબ ખાઈ રહી છું કે ખાઉં છું, ચાલુ ક્રિયા છે એના માટેનું છે। પછી યુ આર ડ્રિંકિંગ ટી મતલબ તું ચા પી રહી છે કે પી રહ્યો છે, બરાબર, એ ચાલુ ક્રિયા છે। રામ ઇઝ મેકિંગ અ કાઇટ એટલે કે રામ પતંગ બનાવી રહ્યો છે એટલે કે ક્રિયા ચાલુ છે, એના વિશેની વાત કરવાની છે। હવે એ આપણે સમજી ગયા કે ભાઈ ચાલુ ક્રિયા બતાવવાની હોય તો આઈએનજી લગાવવાનું, હવે ઇઝ એમ આર પ્લસ આઈએનજી, આ ઉપર સૂત્ર છે એમ ઇઝ આર પ્લસ વર્બ એટલે કે જે વસ્તુ, જે શબ્દ હોય એ એના પાછળ આઈએનજી લાગે, બરાબર। ધારો કે ઇઝ પીકિંગ તો રામુ ઇઝ પીકિંગ મેંગોઝ, આ પાછળ વર્ડ્સ આવે જે આવતો હોય, બરાબર। એ જ રીતે અહીંયા આપણે હવે એ ચાલુ વર્તમાનકાળની વસ્તુ સમજી ગયા, હવે એને યસ અને નોમાં પણ જવાબ લખવાનું છે। તો મોહિત ઇઝ ઇટિંગ એન એપલ એટલે કે મોહિત સફરજન ખાઈ રહ્યો, સોરી, હા, એપલ ખાઈ રહ્યો છે મતલબ સફરજન ખાઈ રહ્યો છે, બરાબર। તો આપણને પ્રશ્નવાક્ય બનાવવાનું છે, પ્રશ્નવાક્ય બનાવવાનું હોય તો એ ઇજ હોય, જે ઇજ એમ આર જે હોય નામની પાછળનું એ પહેલાં આવી જાય, પછી એના પછી નામ આવી જાય, અને ઇટિંગ એન એપલ, ઇટિંગ એન એપલ તો એ એ અને પાછળ પ્રશ્નચિહ્ન કરી દઈએ એટલે એ શું થઈ જશે કે ક્વેશ્ચન વાક્ય બની જશે। પછી એ જ રીતે યસ મોહિત છોકરો છે મતલબ એના માટે હી વપરાય તો યસ હી ઇઝ, અને નો હી ઇઝન્ટ કે ઇઝ નોટ। પછી એ જ રીતે ધે આર ડાન્સિંગ તેઓ ડાન્સ કરી રહ્યા છે, ડાન્સિંગ મતલબ ડાન્સ કરી રહ્યા છે, ચાલુ ક્રિયા છે। પછી એના આપણે ક્વેશ્ચન પ્રશ્નવાક્ય બનાવવાનું છે તો આર પહેલાં આવી જશે અને ધે પછી આવશે, આર ધે ડાન્સિંગ, શું તેઓ ડાન્સ કરી રહ્યા છે, પછી પ્રશ્નચિહ્ન, તો યસ ધે આર, નો ધે આરન્ટ, બરાબર। આપણે પહેલાં આઈએનજી વાળું સમજ્યા, પછી યસ અને નો માં સમજ્યા, બરાબર। એ જ રીતે અહીંયા આપણે જે થોડા શબ્દો આપ્યા છે વર્બ એક્શન વર્ડ એના પાછળ આઈએનજી લગાવવાનું છે, એ આપી છે કે સ્ટેન્ડ એટલે ઊભા થવું તો સ્ટેન્ડિંગ, ઊભો થઈ રહ્યો છું એના માટે શબ્દ વાપરો હોય તો સ્ટેન્ડિંગ, એ રીતે આ બધાનું આઈએનજી આપેલું છે અહીંયા। હવે આપણે એ વસ્તુ સમજી ગયા, અહીંયા બધું જ આઈએનજી આપેલું છે એ તમારે એકવાર વાંચી લેવાનું, એના ઉપરથી તમને ખબર પડી જશે કે શું આપ્યું છે અને કેવી રીતે લખવાનું છે, અને એમાંથી જોઈને આપણે અહીંયા પાછળ ખાલી જગ્યાઓ પૂરવાની છે। હવે પહેલું છે, અહીંયા આપણે એક્ટિવિટી ચાલુ કરીશું, એમાં પહેલું જ છે
કૌંસમાં આપેલા શબ્દોના વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. વર્તમાન કાળનું રૂપ વડે ખાલી જગ્યા પૂરવાન છે. હવે ઉપર ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે પૂરવાન છે કે નીતિન ઇઝ રીડિંગ, બરાબર? તો આઈએનજી લગાવ્યું છે. ઇઝ કેમ આવ્યું? કેમ કે એક જ નામ છે એટલે ઇઝ આવ્યું, તો ઇઝ રીડિંગ. પછી એ જ રીતે રાહુલ, એક જ નામ હોય તો આપણે આગળ આઈએનજી ઇઝ એમ આર ક્યાં આવે એ ખબર છે, તો ઇઝ ક્યાં આવે, એમ ક્યાં આવે એ બધી ખબર છે. તો ઇઝ, તો એક નામ આપ્યું હોય ત્યાં ઇઝ આવે. પછી એક કરતાં વધારે આપ્યું હોય તો આર આવે. અને આઈ, ફક્ત ખાલી આઈ આપેલો હોય તો એ એમ આવે. એ જ રીતે રાહુલ, એક જ નામ છે તો ઇઝ. અને ક્રાય, પાછળ કૌંસમાં આપેલું છે ક્રાય, તો ક્રાઇંગ આઈએનજી લગાવવાનું છે. એ જ રીતે વી આર, એક કરતાં વધારે છે, વી એટલે અમે, તો આર રાઇટિંગ આ પાછળથી ઉતારી લેવાનું છે. રાઇટિંગ અ લેટર, અમે પત્ર લખી રહ્યા છે. પછી આઈ એમ ક્લોઝિંગ ધ ડોર, પાછળ આઈએનજી આપી છે, ક્લોઝ આપી છે, એ ક્લોઝનું આઈએનજી એ લગાવ્યું છે. આઈ એમ ક્લોઝિંગ ધ ડોર, અમે દરવાજો બંધ કરી રહ્યા છીએ. એ જ રીતે ધ ગર્લ્સ ખાલી જગ્યા સ્કીપ, અહીંયા સ્કીપ આપેલું છે તો સ્કીપિંગ, તો સ્કીપિંગ આવે. તો ગર્લ્સ વધારે છોકરીઓ છે મતલબ આર, અને સ્કીપિંગ મિહિર, મિહિર એક જ છે તો ઇજ. કિકિંગ આ પાછળથી આઈએનજી વાળું ઉતાર લેવાનું કે ગર્લ્સ આર સ્કીપિંગ, મતલબ છોકરીઓ દોડા કૂદી રહી છે. પછી મિહિર કિકિંગ ધ બોલ, એટલે બોલનો લાત મારી રહ્યો છે, કિક મારી રહ્યો છે, કિકિંગ ચાલુ ક્રિયા છે. હિરેન ઇજ ખાલી જગ્યા હિજ ટીથ, તો બ્રશિંગ, તો બ્રશ કરી રહ્યું છે. હિતેન, તો મતલબ એક જ નામ છે મતલબ ઇજ. યુ એક કરતાં વધારે છે મતલબ આર. ફ્લાઇંગ કાઇટ્સ, એટલે કે તમે પતંગ ચગાવી રહ્યા છો. મધર્સ ઇજ બેકિંગ અ કેક, તો મમ્મી કેક બનાવી રહી છે. ધ ટીચર ઇઝ ગિવિંગ, ગિવનું ગિવિંગ અસ બુક, તો ટીચર ચોપડી આપી રહી છે. પછી ધ ડોગ ઇઝ ખાલી જગ્યા આફ્ટર ધ કેટ, ધ રનિંગ ઇઝ રનિંગ. ધે આર ક્લેપિંગ ધેર હેન્ડ્સ, તો ક્લેપિંગ. આઈ એમ સિટિંગ SIT, તો SIEEING સિટિંગ. પછી ધે આર પુલિંગ PULLING પુલિંગ. પછી જયા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક, DRINKING ડ્રિંકિંગ મિલ્ક. પછી ટોમ ઇઝ ટોકિંગ યોર પેન, તો એ ટેકનું ટેકિંગ થઈ જશે. એ જ રીતે વી આર વોકિંગ ફાસ્ટ, અમે ફાસ્ટ ચાલી રહ્યા છીએ. મોહન ઇઝ ડ્રાઇવિંગ અ ટ્રેક્ટર, ડ્રાઇવનું ડ્રાઇવિંગ આઈએનજી થઈ જશે. એ જ રીતે વી આર ક્લાઇમ્બિંગ અ ટ્રી, ક્લાઇમ્બિંગ ક્લાઇમ્બનું ક્લાઇમ્બિંગ, અમે ઝાડ ઉપર ચડી રહ્યા છીએ. કિરણ ઇઝ ટોકિંગ ટુ હિઝ ફ્રેન્ડ, એટલે કે કિરણ તેના મિત્રો સાથે વાતો કરી રહી છે. ધે આર ડાન્સિંગ, ડાન્સનું ડાન્સિંગ થઈ જશે, બરાબર? હવે આના ઉપરથી એટલું સમજી ગયા ને કે છોકરાનું નામ આપ્યું હોય, એક છોકરાનું નામ આપ્યું હોય, એક છોકરીનું નામ આપ્યું હોય, કે એક કોઈ પ્રાણી પક્ષી કોઈ વસ્તુ ગમે તેનું નામ એક આપ્યું હોય તો ઈ જ આવશે. અને પછી પાછળવાળું વાક્ય હોય એ શબ્દ એને આઈએનજી લગાવી દેવાનું હશે. પણ એક કરતાં વધારે આપ્યા હોય તો આર આવશે અને પાછળવાળું આઈએનજી લગાડીને આવી જશે, બરાબર? પછી આઈ આવશે તો એ એમ આવશે અને પાછળવાળાને જોડે આઈએનજી લગાવી દેવાનું છે. આ બધું સામેની બાજુ સ્વાધ્યાયપોથીમાં આપણને આઈએનજી કેવી રીતે લાગે એ બતાવેલા છે, બરાબર? અને ક્લાસમાં પણ આપણે જ્યારે સ્વાપોથીમાં પૂરાવતા હતા ટેક્સ્ટ બુકની, એ વખતે પણ સમજાયેલું હતું, બરાબર? હા, એ જ રીતે હવે નીચે જે આગળ આપણે સમજી ગયા હતા પ્રશ્ન વાક્ય બનાવવાનું છે કેવી રીતે એ આપણે સમજીએ. આગળ સમજાવ્યું એ રીતે જ કે ધે આર સિંગિંગ, તો આર જે છે એ પહેલાં આવી જશે અને ધે પછી આવી જશે અને સિંગિંગ પાછળ આવી જશે અને પાછળ પ્રશ્ન ચિહ્ન એટલે પ્રશ્ન વાક્ય બની જશે. આર ધે સિંગિંગ, એ ધે આર સિંગિંગ, તેઓ ગીત ગાઈ રહ્યા છે. તો આર ધે સિંગિંગ, શું તેઓ ગીત ગાઈ રહ્યા છે? પ્રશ્ન વાક્ય બન્યું. તો યસ ધે આર, નો ધે આરન્ટ, બરાબર? હા, કેમ આર આવ્યો અહીંયા?
કે ધે એટલે તેઓ વધારે છે, એના માટે આર આવે. પછી એ જ રીતે વરુણ ઇઝ રનિંગ એટલે કે વરુણ વરુણ દોડી રહ્યો છે, તો ઇઝ પહેલાં આવી જશે અને વરુણ પછી આવી જશે. અને રનિંગ પછી પ્રશ્ન વાક્ય એ પાછા પ્રશ્નચિહ્ન. યસ હી ઇઝ, હી કેમ આવ્યો? કે વરુણ એક જ છોકરો છે, તો છોકરા એક છોકરા માટે હી આવશે, તો હી ઇઝ. અને નો હી ઇઝન્ટ કે ઇઝ નોટ. પછી એ જ રીતે વી આર સ્ટડિંગ, તો આર પહેલાં આવી જશે, વી પછી આવશે, સ્ટડિંગ પાછળ આવી જશે, એટલે પ્રશ્ન વાક્ય બની જશે કે આર વી સ્ટડિંગ? યસ વી આર, નો વી આરન્ટ. ત્રણ નંબરનું છે નેહા ઇઝ રાઇટિંગ અ પોએમ, એટલે કે નેહા પોએમ લખી રહી છે, તો એના પ્રશ્ન વાક્ય બનાવે તો ઇઝ નેહા રાઇટિંગ અ પોએમ, શું નેહા પોએમ લખી રહી છે? યસ સી ઇઝ, સી કેમ આવ્યો? કે નેહા છોકરીનું નામ છે, છોકરીનું નામ આવે તો સી મૂકવાનું, છોકરાનું નામ આવે તો હી મૂકવાનું, અને ધે આપેલું હોય તો ધેના ધે જ મૂકવાનું. અને પછી કોઈ પ્રાણી પક્ષી વસ્તુ એવું આવે તો ઈટ મૂકવાનું, એ યાદ રાખવાનું. યસ સી ઇઝ, નો સી ઇઝ નોટ કે ઇઝન્ટ. ઇઝ નોટ પણ લખાય અને ઇઝન્ટ એ લખાય. ધ ડોગ ઇઝ બાર્કિંગ, કૂતરો ભસી રહ્યો છે, તો પહેલાં ઇઝ આવી જશે. ઇઝ ધ ડોગ બાર્કિંગ, શું કૂતરો ભસી રહ્યો છે? યસ ઇટ, ઇટ કેમ આવ્યો? કેમ કે પ્રાણી પક્ષી કોઈ પણ વસ્તુ આવે કે નિર્જીવ વસ્તુ તો ઇટ આવશે, તો ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ. યુ આર ટોકિંગ લાઉડલી, શું તમે જોરથી વાત કરો છો? તો તમે જોરથી વાત કરી રહ્યા છો મતલબ એવું થાય, તો એના પ્રશ્ન વાક્ય બને છે. તો આર યુ ટોકિંગ લાઉડલી, શું તમે જોરથી વાત કરી રહ્યા છો? યસ આઈ એમ. આપણને આઈ કેમ આવ્યો? કે યુ એટલે આપણને પ્રશ્ન કોકે કર્યું છે કે આર યુ ટોકિંગ લાઉડલી, તમે જોરથી વાતો કરી રહ્યા છો, તો આપણે કરી રહ્યા તો કે યસ આઈ એમ, હા હું કરી રહ્યો છું. અને નો આઈ એમ નોટ, ના હું નથી કરી રહ્યો. ધ ચિલ્ડ્રન આર લાફિંગ એટલે કે બાળકો હસી રહ્યા છે. આર ધ ચિલ્ડ્રન લાફિંગ, આર પહેલાં આવી જશે, ધ ચિલ્ડ્રન પછી આવશે, લાફિંગ પાછળનું આવી જશે, અને પાછળ પ્રશ્નચિહ્ન કરી દેવાનું. યસ ધે આર ચિલ્ડ્રન, વધારે બાળકો છે, એક કરતાં વધારે વાત હોય, એક કરતાં વધારે નામ આપેલું હોય, વધારે વાત હોય તો ધે આવી જાય. ધે આર, નો ધે આરન્ટ. એ જ રીતે દેવ ઇઝ રાઇડિંગ અ બાયસિકલ એટલે કે દેવ બાયસિકલ ચલાવે છે. ઇઝ દેવ રાઇડિંગ અ બાયસિકલ? યસ હી ઇઝ, હી કેમ આવે? કેમ કે એક જ છોકરાનું નામ છે. નો હી ઇઝન્ટ. યુ આર મેકિંગ ટોયસ, તો એના પ્રશ્ન વાક્ય બને તો આર યુ મેકિંગ ટોયસ? પછી યસ આઈ એમ, નો આઈ એમ નોટ. આઈ કેમ આવ્યો? કે યુ, તમને પ્રશ્ન પર પૂછ્યો છે એટલે તમે તો હું એમ જ કરીને જવાબ આપશો ને, તો આઈ. નીતિન ઇઝ બેટિંગ, નીતિન બેટિંગ કરી રહ્યો છે, તો ઇઝ નીતિન બેટિંગ? યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. ધ મંકી જમ્પિંગ ઓન ધ રૂફ એટલે કે શું, વાંદરો રૂફ એટલે કે છાપરા ઉપર કૂદી રહ્યો છે, તો ઇઝ ધ મંકી જમ્પિંગ ઓન ધ રૂફ, શું વાંદરો છાપરા ઉપર કૂદી રહ્યો છે? યસ ઇટ ઇઝ. યસ યસ ઇટ કેમ આવ્યું? કેમ કે પ્રાણીનું નામ છે, તો ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. બરાબર. હવે લેસનમાં આજે આપણે પાંચમું લેસન ચાલ્યું કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ, એના આ જેટલું આપણે સમજાવ્યું, અહીંયા જેટલું આપણે સમજાવ્યું એ બધું જ તમારે સ્વાપોથીમાં સરસ અક્ષરે વ્યવસ્થિત લખી નાખવાનું છે. આવજો.